પરબ્રહ્મ માંથી ઓમ માંથી જગત ઉત્પન્ન થયું છે. ઓમકાર માંથી જગત ની ઉત્પત્તિ થઈ છે. કોઈ કર્યું નથી. આજે ગોડ ઇઝ ક્રિએટર કે છે. જગત તો અનાદિ છે દાદાજી, અનાદિ છે. એનો આરંભ કે અંત નથી. હા, પણ ક્રિએટર કોઈ છે ને એનો અંત? એનો ક્રિએટિવ તો ના હોય શકે. જેનું ક્રિએશન છે એનું દાદાજી એનો નાશ હોય શકે. જગત જેનું ક્રિએશન હોય એનો નાશ થઈ શકે. અમે એવું જ કહ્યું આ કેવી રીતે ક્રિએટર ફોર્મમાં છે. જેવા જેવા ક્રિએશન થશે નાશ થઈ જશે. આ જગત નાશ થયેલું નથી, થવાનું નથી, ઉત્પન્ન થયેલું નથી, થવાનું નથી. જગત અનાદિ થી અનંત ચાલ્યા જ કરે છે. એટલે અમારે ફોરિન વાળાને કહેવું પડે છે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. તારે એ લોકો અમે છે તે 1.5 કરોડ છે તે અમે આ છે તે રોમન કેથોલિક કહે છે. આ ક્રિશ્ચરો બધા ખોટા છીએ એમ કે છે. શું કે છે? ક્રિશ્ચરો માનીએ છીએ ગોળ છીએ, ખોટી વાત છે. યથાર્થ સાધન, યથાર્થ સાધન કીધા છે. કયા સાધન છે ભાઈ? યથાર્થ સાધન. યથાર્થ સાધન એટલે જ્ઞાની પુરુષ ને ફરી કાઢો અને ત્યાં આગળ એના કયા પ્રમાણ કરો. એ યથાર્થ સાધન સતત જયારે પ્રાપ્ત થયું છે ત્યાં જ્ઞાની પુરુષ ને ફરી કાઢો અને ત્યાં સુણો કે છે શ્રદ્ધો. શું કહ્યું? યથાર્થ સાધન હોય ને. બીજા બધા ગપ્પા છે. ધ્યાનભાર કરવા નહીં દેવો ને. હા, હવે ના કરી આવે. એના કરતા મારું ધ્યાન આમ યાદ કરજો ને. દાદા દેખાયા કરે કલ્યાણ થઈ જશે. દાદા દેખાયા નહીં એનું સબ કલ્યાણ થઈ જશે. આવડું મોટું ધ્યાન જ ના રહે ને. આ બધા કેટલા કલાક મને યાદ કરતા હશે? બે ત્રણ કલાક યાદ કરતા છે. ધ્યાન જ કરવા જેવા દાદા છે ને આ દુનિયા. અને દાદા ના ધ્યાન શું ચડે તો હજી પોતાની બહેરી બેહેલી પોતાની ઘરની તો ખરી દગો કરી ક્યાં જવાની? રામકૃષ્ણ પરમહંસ હાચું છે, પણ આપણા લોકોએ શું કર્યું છે કે આ પદ ને છેલ્લી રજપાદ્યા સમજ્યા. શું કહ્યું? આ તો કેવી દેવ લોકોની પાછળ એની પાછળ બધું મિલ્ટ્રી ગોઠવાઈ ગઈ છે. કેવું બધું છે પથરો પણ ગાળ કહી બુવારી ગઈ. હિન્દુસ્તાન કોણ પથરા નાખાવડાવે? પથરા નાખવા નિમિત્ત છે. પેલા બાવલા કરાવે. દીખું દીખું ઇધર લગા દઉં. શું કરે બાવલા? ગાદીપતિ બધા કારણ ગાદીપતિ બધી ઉડી જાય ને ફાટા બધી. લોકો સારું ગાદી સ્થાપતા હશે લોકો કલ્યાણ માટે. કલ્યાણ માટે લોકોના ચોટલી કાપી લેવા માટે. પછી બાવા નહીં કપાઈ જાય. કલ્યાણ ભાવ છે. ભર્યા થોડા ઘણા ફોલ પડી ગયા. થોડું બદલ ઉભરી ગયું તને. પછી બુદ્ધ ભગવાન વાળા કે મારા ભગવાન કરશે મહાવીર કરતા ઊંચા કે એવું કે છે. શું કે છે? મેં કોઈ શું બુદ્ધ ભગવાન નું તમારે વધારે હતું એવી કરુણા તો હોય જ નહીં કે છે. તમે કેવી કરુણા હતી? કોઈ પત્તીઓ દેખે તો આમામાં આમ થઈ જાય કે છે. શું કે છે? કોઈ પત્તીઓ દેખે તો આમામાં આમ થઈ જાય કે છે. શું કે છે? કોઈ અપંગ માણસ બહુ દુઃખી દેખે તો શું થઈ જાય એમને? બુદ્ધ ને શું પાડે? કંપારી આવે. કંપારી આવે. હા, બુદ્ધ ને શું શું થતું? તો આવું બધું અનુકંપા. એ વાંચ્યું નથી? હાજી વાંચેલું છે. વાંચેલું એ શું લખ્યું? બુદ્ધ ને આવી રીતે પ્રાણીઓની હિંસા
રોગી અને દરિદ્ર મનુષ્ય જોઈને કંપારી અને દયા આવતી હતી. કેવા મનુષ્ય? રોગી ને દરિદ્ર ને ડેડ બોડી. એટલે ભગવાન કે દાદાજી એમને તો પછી 7.5 વર્ષ તપસ્યા કરેલી અને પછી એમને નિર્વાણ પ્રાપ્ત થયું ને. એમને 7.5 વર્ષ તપસ્યા ત્યાર પછી કરેલી પછી નિર્વાણ થયું. એવું છે ને, વિતરાગો મત તેવો ના હોય. એ તો કોઈ દુખી હોય, કોઈ આમ તળેલો હોય, કોઈ હાથ તૂટી ગયેલો હોય, રડતો હોય, કોઈ આમ કરતો હોય, તેમ કરતો હોય, કોઈને છતાં તાવડામાં માણસ માણસ નાખતા હોય, તે વિતરાગો દેખે છે. પણ જરા વિતરાગો ને શક્તિ ના થાય. શું થાય? આ તો ઇમોશનલ હતા. કેવા હતા? ઇમોશનલ. ઇમોશનલ થઈ જવું ના થઈ જવું? નબળી હતી ઇમોશનલ, નબળી ઓપન. એ બુદ્ધે એક જ આગળ પગલું મૂક્યું હોત તો જ્ઞાની થાય. આ બુદ્ધ એટલે બુદ્ધિ ના ટોપ સ્તર ઉપર ગયા એના માટે બુદ્ધ કહેવાય. બુદ્ધિ નો ટોપ લે આખા હિન્દુસ્તાન કોઈ પણ માણસ બુદ્ધિ ના ટોપ લે છે પહોંચેલો નહીં એવી જગ્યાએ પહોંચે. એનાથી આગળ ગયા હોત એક બે સ્ટેપ તો મારી મારી વિતરાગ કહેવાય. અને આ તો દાદાજી મહાવીર સ્વામી એ પ્રમાણે આત્મા અનેક છે, જયારે અદ્વૈત પ્રમાણે આત્મા એક જ છે. મહાવીર સ્વામી ના કહેવા પ્રમાણે આત્મા અનેક છે અને અદ્વૈત ના કહેવા પ્રમાણે આત્મા એક છે. એક આત્મા એટલે શું એનો અર્થ? અત્યારે રામચંદ્ર ક્યાં છે? મોક્ષમાં છે. અને એમનો ભાઈ ક્યાં છે? લક્ષ્મણ. એ દેવગતિ માં છે. જો આત્મા એક હોય તો આપડે એકલા મોક્ષ નું શું ભોગવે? આપડે મોક્ષ નું શું કરવું ને? બધા આત્મા એક જ હોય તે જે સુખ હોય તે જ અહીં હોય. દાદાજી 5મા શરીર પ્રમાણે આત્મા એક જ છે. અરે 5મા શરીર પ્રમાણે આત્મા અનેક છે. 5મું શરીર જેવી ત્યાં સ્થૂળ દેહ છે, પછી એના પછી ઇથરિક બોડી, એસ્ટ્રલ બોડી, મેન્ટલ બોડી અને આત્મિક બોડી, બ્રહ્મ બોડી અને નિર્વાણ બોડી. અનેક છે આત્મા. તો 5મા શરીર પ્રમાણે આત્મા અનેક છે, જયારે 6ઠા શરીર પ્રમાણે એ આત્મા એક જ આત્માનું પ્રતિબિંબ છે. એવું ખરું કે નહીં? કેવું છે? એક જ આત્મા નું પ્રતિબિંબ છે. પછી તો 6ઠા શરીર પ્રમાણે એક જ જેવી રીતે એક સૂર્ય. એવું છે ને, આપણે અહીંયા આગળ લગડીઓ સોરાય લઈએ, અહીં આમ ઢગલો વારીએ, એને લોકો શું કે આ સોનું પડ્યું છે એમ કે? બધું સોનું જ કહે ને. હા, બધું સોનું બરાબર છે. લગડીઓ તરીકે અલગ અલગ લગડીઓ તરીકે અલગ અલગ કહેવાય. એટલે આ આત્મા એક કયા સાધક ગુણધર્મ સરખા છે બધા કે છે. શું કે છે? ગુણધર્મ કરીને એક ચીજ. અને વ્યક્તિત્વ રીતે જુદા છે. શું છે? વ્યક્તિત્વ રીતે જુદા જુદા. હા, જેમ આ પડી છે ને આ બધી લગડીઓ પડી હોય ને, હાજી તો હોનું જ કહેવાય ને બધું. હા, કે જુદું કીધું કે બધું સોનું ના કહેવાય? દાદાજી બધું સોનું કહેવાય, પણ બધી લગડીઓને ઓગાળીને બી એક જ થઈ શકે છે ને. ઓગાળીને બધી થઈ શકે. આ વગર એવું નથી. આ તો વસ્તુ સ્વભાવ છે. શું છે? અને જો કદી એવું હોત, આવું આ લોકોએ કહ્યું હોત ને, એવું ગપ્પુ હોત ને, તો હું તો બધાને કહેતો કે મોક્ષે જશો ને, બૈરી પડે, બૈરી ગારો પડે તો તમારો તારે ભજીયા ખાવાનું મળશે બિચારે.
મોક્ષ માં સ્વતંત્ર સુખ દરેક જીવ ભોગવી રહ્યા છે. કેવું? અને એક વાત તો સુખ જ ના, આપણને શું ભાગ આવે? આપડે તો એક થવા ને આપણે શું લાભ? ગપ્પા છે બધા, છોકરા તો સમજતા નહીં. સાયન્સમાં જેમ બધા લો એક સરખા છે, અને ઇન્ડિયાનો સાયન્ટિસ્ટ હોય કે અમેરિકાનો સાયન્ટિસ્ટ હોય, પણ એક જ સિદ્ધાંત પ્રતિપાદન કરે છે. પણ ધર્મમાં આટલી બધી ભિન્નતા શા માટે? ધર્મમાં આટલી બધી ભિન્નતા શા માટે? જયારે વિજ્ઞાનમાં તો છે નહીં. દાદાજી, એક મત પ્રમાણે આત્મા અનેક છે, એક પ્રમાણે આત્મા એક જ છે, કોઈક પ્રમાણે આત્મા અને પ્રકૃતિ એ પણ બને એક જ છે. એ બધા સ્ટેન્ડર્ડ બેઝ છે. શું છે? સ્ટેન્ડર્ડ બેઝ. સ્ટેન્ડર્ડ બેઝ. જયારે બુદ્ધ પ્રમાણે બધું શૂન્ય છે. આ સેન્ટર માં વસ્તુ છે, અને આ 360 ડિગ્રી સરસ મળી ગયું. આ સેન્ટર ની વસ્તુ તું આવી રીતે જોઉં તો તને જે દેખાય એ આને આવી રીતે જોઈએ તેમાં ફેરફાર દેખાય કે ના દેખાય? 360 ડિગ્રી વાળો ફેરફાર દેખાય. સાથે ડિગ્રી ભેદ છે જોવાનું. વસ્તુ એક જ છે, પોતપોતાની ડિગ્રી થી જોઈ રહ્યા છે. એટલે આને આને મતભેદ છે, દરેક ને મતભેદ હોય. કેવું હોય? ભાઈ ના હોય એક મત માં અનેક મત પાછા. તને સમજાય એ વાત છે? દરેક ને મતભેદ હોય કે ના હોય? મતભેદ હોય શકે. તેવી રીતે વસ્તુ એક જ છે, મતભેદ છે આ બધાના પોતપોતાની સમજણ થી. સમજાય છે? હવે હું અહીંયા બધે કરી સેન્ટર માં આવ્યો ત્યારે મારે કોઈ જોડે મતભેદ જ નથી, કારણ કે હું દરેક ડિગ્રી તું ક્યાંથી બોલી રહ્યો છું સમજી ગયો. અને તું અને તું 150 ડિગ્રી પર હોઉં અને 180 ડિગ્રી વાળું તને કે ખોટું સારું. ઠીક છે, એટલે હું તને શું કહું? તું 180 પર જાને 180 વાળા 150 પર બોલાવ કેટલા કરેક્ટ છે? અને મને કોઈ જોડે મતભેદ નથી, કારણ કે હું અહીંયા આવેલો છું. દુનિયામાં કોઈ જીવ જોડે મતભેદ નથી, કારણ કે નાનું છોકરું 60 વર્ષનું નાગો ભરતો હોય અને મને ખોટું કહેવાય જ નહીં. અને 25 વર્ષનું નાગો ભરતો હોય તો ખોટું કહેવાય. હા, એવું એવું એનું દરેક સ્ટેન્ડર્ડ હોય. સ્ટેન્ડર્ડ હોય ને? એટલે આ ભગવાન છે, ભગવાન ગોડ ઇઝ નોટ ક્રિએટર એવું જો બોલવું હોય તો અમુક માણસો પાસે જ બોલાય, પબ્લિક ના બોલાય. પબ્લિક ના તો દબાણ માટે કેવું પડે ભગવાન ક્રિએટર છે, પાપ કરશે નહીં, નહીં તો મુશ્કેલી આવશે. સમજ પડે ને? એટલે આ બધી પોતપોતાની રીતે કરેલું છે. ખરું એક્ઝેક્ટ જાણવું હોય તો આ જગત 100 ચીજ ની બનેલું છે. શેનું બનેલું છે? 100 ચીજ. વસ્તુ છે, વસ્તુ પરમેનન્ટ છે. કેવી છે? પરમેનન્ટ વસ્તુ. પરમેનન્ટ એમાં અનેક જીવો છે. શું? અનેક આત્મા. એ તેટલા અનેક ના એક અનેક જ રહે છે. શું? એવી આ 100 વસ્તુ નું પરમેનન્ટ બને છે. તમને સમજાય બધું. અને તે આ અને કોઈ ચલાવનાર બાપો એ નથી. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ ચાલે છે, વૈજ્ઞાનિક ધોરણે ચાલે છે. અને કેવી રીતે ચાલી રહી છે અમે જોઈ શકીએ પાછા એને. અત્યારે બેઠો બેઠો જોઈશું તો કેવી રીતે ચાલ્યું, ક્યાં જઈને અટકશે તે અમે જોઈ શકીએ. અને આ જગતનો વ્યવહાર કેટલો નિયમ છે, જેટલા અહીં વ્યવહારમાં જેટલા મનુષ્યો જીવો છે એ જીવોમાંથી મોક્ષ જ ક્ષણે ક્ષણે 108 થઈ જ રહ્યા છે મોક્ષે. છતાં વ્યવહારમાં જીવ એક પણ ઓછો થતો નથી, વધતો નથી. એનું શું કારણ? આમાંથી 108 જઈ રહ્યા છે એવું બીજે બીજી જગ્યાએથી આપણે તો 108 આવે છે. એટલે વ્યવહાર એટલો નથી.
વ્યવહાર જો એટલો એટલો ના રહે ને તો સૂર્ય ચંદ્ર ના હોય તો મુશ્કેલી થઈ જાય. બધું આખું લાવ લશ્કર બધું એટલું એટલું જ એનો પાછું નહીં થવાનું. આવે છે ક્યાંથી? આવે તે પેલા પેલા 108 છે વ્યવહાર રાશિ માંથી મોસે ગયા. અહીંયા આગળ સરખું સરખું આ વ્યવહાર રાશિ એટલે શું નામ પડેલું ભાઈ? કેવું જે જીવન કઈ નામ પડ્યા એ બધું વ્યવહાર રાશિ. આ ગુલાબ આ મોગરો નામ ના પડ્યો હોય તો એ બધું વ્યવહાર દેખાવામાં આવ્યું જુદું જુદું આ જુદું છે એવું ત્યાંથી વ્યવહાર રાશિ. એટલે આવું બધું એક બેગ છે બધું માનવું નહીં. એ બધું અમુક અપેક્ષા બરોબર છે એમની એમના સ્ટેન્ડર્ડ હિસાબ બરોબર છે. કારણ કે જગત તો શું માને છે ગોડ ઇઝ ક્રિએટર એ માને છે અને મોક્ષ એ માને છે. આ બધા સાધુઓ ક્રિએટર ને માને છે ભગવાન કર્યું છે. તો મોક્ષ ને ક્રિએટર બે વિરોધાભાસ બે હાથે ના હોય શકે. જો ક્રિએટર હોય તો મોક્ષ ના હોવો જોઈએ, મોક્ષ હોય તો ક્રિએટર ના હોવો જોઈએ. મોક્ષ એટલે મુક્ત ભાવ, કોઈ ઉપરી નહીં ને અંદર નહીં. કેવું મોક્ષ નો અર્થ? મુક્ત ભાવ, કોઈ ઉપરી નહીં, કોઈ અંડરહેન્ડ નહીં, તમામ બધા એવા મોક્ષ માં કેટલાય જીવો બેઠા છે અત્યારે હે નિરંતર પરમાનંદમાં. એનો એક એક મિનિટ જો પડે ને એ લોકોનું એમનું સુખ તો આ જગત વરદા ચાલે નથી. આખા જગત ના જીવન એટલું સુખ બધું હોય અને આ લોકો ભટક ભટક કર્યા કરે. અને એક વાર જ મળી તેમાં તો શું જોજો કરે શું જુઓ છો આમાંથી એની એજ એનો એજ કૂતરો અને એનો એ ઘસેડો અને એનો એ આ બધું આમાં બીજું શું જુઓ છે એમાં? ચાર પગ માં બે પગ થઈને આયા એમાં ખોટ ગઈ કે નફો થયો? અહી બધું ગજબ બધું અહીં આ છેલ્લી વાત જાણવાની મળે છેલ્લી લાસ્ટ કે જેની આગળ કશું જાણવાનું જ ના થાય ફરી ફેરફાર ના થાય. પરમાર્થ કેવાય. કેવું? પરમાર્થ શબ્દ નો પરમ અર્થ થાય. બીજે બધે પરમાર્થ નહીં. એવું કહ્યું તને બે થયું આજે બધું ભૂલી જઈશ પણ મારું કહ્યું ના ના સમજાયું છે થોડું થોડું સમજાયું છે. તારું કલ્યાણ થઈ જશે. નિરંતર જાગૃતિ કેવડા શબ્દ સાંભળેલો છે? અચિંત્ય અગ્રાહ અજર અગ્રાહ અજર અચિંત્ય નિત્ય મુક્ત નિત્ય શુદ્ધ ગીતામાં લખેલું છે પાણી ભીંજવી શકે ન પવન સૂકવી શકે. એવો તો ઘડિયાળ નીકળે વોટરપ્રૂફ એટલે લોકો ઘડિયાળ જેવો છે તેવો આત્મા નથી. આત્મા કોઈ જાણ્યો નથી એ જ્ઞાની કોઈ શુક્લા જાણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. આત્મા જેને જાણ્યો સર્વ જાણ્યું આત્મા જાણ્યો નથી ત્યાં સુધી બહુ જોકા છે. આ લોક લોકમાં આત્મા જાણે છે
તે બધા શબ્દ જ્ઞાનીઓ છે. કેવા છે? શબ્દ જ્ઞાનીઓ. શબ્દ જ્ઞાનીઓ આત્મા જ્ઞાનીઓ નથી. આત્માના જે શબ્દ છે તે શબ્દ થી જાણે. કેવું તું કહું કે હાકર ગરી છે એવું કહ્યું એટલે તે કેવી રીતે ગરી થઈ જાણીતા? શબ્દ થી. કેવી શબ્દ થી? શબ્દ થી જાણીએ કઈ દાડો ભરે ત્યાર પછી ગરી છે એવું પૂછે કોઈ ત્યારે શું કહું તું? સાકર ચખાડવી જોઈએ. હા તે ચાખવાની કોઈ નહીં બધી જ્ઞાની પુરુષ ચખાડે. સમજે પડે ને બધા આખા ખાવું કોઈ કે ગરીબ છે હાકર ગરીબ છે હાકર માં ગરીબ એટલે શું એ કહીને જ છું. આ તો અનંત અવતાર કહેતા હાકર ગરીબ છે અને તું એટલે મને તું ને એને બોતા બોલ કર્યા કર તું 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 તો હું તું જુદા છો જ ને એમાં શું નવું છે તે ક્યારે નતા જુદા ક્યારે જુદા છે તું સાહેબ તમારે કહે છે આવું બોલો છો ને તમે શું બોલવાનું? આ તો હું આનંદ ભટક ભટક કરું છું તે બોલું છું એ તું ને હું જુદા છીએ તને ભટકાય બચાવીને તારું તેલ કાઢી નાખશે એક વરો કહી દે ના હું જ છું તું ન હોય શું કહ્યું શું કેવાનું? હું જ છું. હા હું કી શું કેવાનું? જો અમે કહેતા હતા ને હું છે અમે જ છીએ તમે જ છો તમે સમજી ગયો જે મારી સમજ હુઈ બોલી છે જુદો થયો જુદો થયો એટલે તકરાર થઈ ઝઘડા જુદે તો ઝઘડા તું ભગત બહુ રાજી થઈ તું આપડે ઘડી પછી હા બે બે ટક ખાવાનું ના મળ્યું કે હું તારી આશા પર રાખી પણ કશું ના મળ્યું પછી મળ્યા છે તું શું કરું બધા તું બોલ આવું કોઈ ભોટ પાડ્યો જ નથી ને બોલ હું જ છું કે શું કહ્યું વાંધો જ નહીં ને તમારે બોલાય ને બોલાય તમારે બોલાય તમે શું બોલો એમને હાથમાં દેખાય છે તને દેખાય બધા જ્ઞાનીઓ કહે બીજા તો શું આપે સર. I'm just going to come and take it.